जय श्री कृष्ण, जय हो मंगलमय हो। गई काल ની ક્લિપ સાંભળીને તમારા મનમાં શું વિચારો આવ્યા? શું કાલે કહેલી વાતો ખોટી છે? દિલ પર હાથ મૂકીને કહો કે હા, ખોટી છે। શું તમે તમારા બાળકોને દિલથી પ્રેમ કરો છો? તમારી તો હા જ હશે, પણ ના, તમે દિલથી ચાહતા હો તો બાળકને બેસ્ટ નહીં શ્રેષ્ઠ બનાવો, અને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન જરૂર કરશો। મેં મારી 84 વર્ષની જિંદગીમાં એક યુવાન દંપતીને જોયું કે એક વર્ષની દીકરી જ્યારે 6 માસની હતી ત્યારથી રોજ મંદિરે લઈ જવાનો નિયમ પપ્પાને, ગાયને ઘાસ ખવડાવવાનું જ। આજે નાનકડી દીકરી 1 વર્ષની થઈ પણ એવી ટેવાઈ ગઈ છે કે ગાયને ઘાસ અને મંદિરે દર્શન કરવા માટે વેલા મોડું થાય તો એ રડે, એને લઈ જ જવી પડે। બસ આ જ સિલસિલો, આ જ પરંપરા, આ જ એટીટ્યૂડ 12 વર્ષ સુધી રાખો। આ નિયમો જો 12 વર્ષ સુધી એટલે એક તપ સુધી પાળશો તો દીકરીમાં સંસ્કારનો પાયો મજબૂત થઈ જશે। જન્માંતરના કોઈ ખોટા કર્મો કદાચ આવ્યા હશે સાથે તો કપાઈ જશે, પણ 10 વર્ષે તો હાઈ હલ્લો કરતા થઈ જાય બાળકો, વડીલો સામે જોવાની પણ તમા ન રાખે, બૂમો પાડીને બોલે। હા, બાળક જેમ જેમ મોટું થાય અને પપ્પા કમાવામાં લાગે, મમ્મી કીટી પાર્ટીમાં, શોપિંગોમાં, અને બાળક એકલું રહી ન શકે એટલે મિત્રો કરે, બહેનપણીઓ કરે, તમે કદી તમારા બાળકોના પુસ્તકો કે કોઈ ચીજો તપાસી છે કે કાંઈ ખોટું તો નથી ને? કેવી બહેનપણીઓ છે એની બહેનપણીઓને મળ્યા? દીકરો હોય તો એના મિત્રોને મળ્યા તમે કે કેવા મિત્રો છે, કેવી બહેનપણીઓ છે? હું એક મારો દુઃખદ અનુભવ કહું, કારણ કે આ બ્રાહ્મણ ફેમિલીએ મને મારા દુઃખના વખતમાં જીવાડી છે। હા, એ મારા પ્રવચન સાંભળવા એ બહેન આવતા અને એમાં મારા દેવનું અવસાન થયું, હું એકલી હતી ત્યારે આ બ્રાહ્મણ ફેમિલીએ મને સંભાળી લીધી કે તમારે તો જીવવાનું જ છે અમારી માટે, બસ બોલવા જ માંડો, ગાવા માંડો, બોલો બસ। એ પવિત્ર બ્રાહ્મણનું ફેમિલી, ઘરનો વડીલ આખો દિવસ શિવ મંત્રોનો જપ કરે, દાદી પણ પરમ ભગવદીય, અઠવાડિયામાં એકાદ બે દિવસ તો મને ખાસ એને ઘરે મારું દુઃખ ઓછું કરવા લઈ જાય। મોટા દીકરાને ત્યાં 5-7 વર્ષથી કાંઈ જ નહીં, પણ દાદા દાદીના આશીર્વાદ અને દાદાના મંત્રોના પ્રભાવથી જ એને ત્યાં દીકરો થયો, પછી દીકરી થઈ પેલી, બંને એને ખૂબ ભણાવ્યા। કદી મા બાપે આ ટાઈપનું ધ્યાન નહીં રાખ્યું સંસ્કૃતિ બાબતનું, અને દીકરી જુવાન થઈ બ્રાહ્મણ જ્ઞાતિ છોડી અને ઇતર જ્ઞાતિમાં પરણી ગઈ। એ તો ભલે પરણી, પણ એણે એની પારસી બહેનપણીને ભાઈ સાથે ઓળખાણ કરાવી, નજીક કરાવી અને ભાઈ સાથે પરણાવી પારસી દીકરીને। અર્જુન રડ્યો હતો આવા જોડા કજોડાઓ માટે, આવા વર્ણસંકર પ્રજા માટે અર્જુન રડ્યો હતો। આજે તેથી જ મુસ્લિમ સમાજ આપણને તમાચો મારે છે કે યે તો હો નહીં થા, આવી કાસ્ટના લોકો, ઇતર કાસ્ટના લોકો આપણો ધર્મ જાણતા નથી, દેવોને જાણતા નથી, એટલે જ કે આટલા બધા દેવો હોય તમારામાં, આપણી સંસ્કૃતિને જાણતા નથી, એમનો વંશ બ્રાહ્મણ ક્યાંથી કેવડાવાશે? કારણ કે દીકરો પણ પારસી રંગે રંગાઈ ગયો હોય, એને મંદિરે જવું ક્યાંથી ગમે? બહુ દુઃખ થાય છે આવું બધું જાણીને, કારણ કે મારા ખૂબ જ નજીકના જાણીતા, મને પ્યાર ભર્યા, મારા દુઃખમાં સાથ આપનારા, મને જીવાડનારા આવા બ્રાહ્મણ ફેમિલીમાં આવો વર્ણસંકર પાત્ર આવે કે જે આપણા ધર્મની હાંસી ઉડાવે, જેના વડીલોના પુણ્ય એમને ત્યાં 6-7 વર્ષ પછી બાળકો થયા હોય, શું વડીલોનું તપ અને જપ બધું એળે ગયું? હું તો સાચું જ કહું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું, પ્રભુ જે કર્યું તે તમે આ વડીલો માટે સારું કર્યું કે એમને આવા પૌત્ર પૌત્રીના વર્ણસંકર પ્રજા સાથે જોડાતા તમે જોઈ ન શકત, જીવતા મરી જાત, એથી સારું થયું કે તમે દુનિયા છોડીને ચાલ્યા ગયા। પ્રભુ આપના જીવને સદગતિ આપે, શાંતિ તો હતી તમે જીવતા તો, પણ આપને સદગતિ આપે,
તમે આ તરફ કોઈ ધ્યાન ના આપશો એ પિતૃદેવો બ્રાહ્મણ ફેમિલીના પિતૃદેવોને હું પ્રાર્થના કરું છું કે તમે જ્યાં હો ત્યાં ખુશ રહો બસ.